સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલ આંબલી ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. ડેમની કુલ સપાટી 115.80 મીટર છે. ડેમ હાલ ભયજનક સ્થિતિએ પહોંચી 113.70 નજીક પહોંચી ગઈ છે. તેથી વહીવટીતંત્ર દ્વારા 23 ગામોને એલર્ટ કરાયા છે. સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકાના આંબલી ડેમની સપાટી સતત વધતી રહી છે. આંબલી ડેમની કુલ સપાટી 115.80 મીટરનો કુલ સપાટી છે, ત્યારે હાલ માંડવી તાલુકામાં સાંબેલા ધાર 10 ઇંચ જેટલો ધોધમાર વરસાદ તેમજ ઉમરપાડા વિસ્તારમાંથી પાણીની આવક આવતા ડેમની ભયજનક સપાટી વટાવી 115 મીટર નજીક પહોંચી છે, ત્યારે વહીવટીતંત્ર પણ સાબદું બન્યું હતું અને મધરાત્રે જ ડેમ પ્રભાવિત વિસ્તાર અને મોરીઠા, સાલૈયા, બુંદા, ગોરસંબા, ખરોલી, ગોદાવાડી, મરી કુલ 23 ગામોના એલર્ટ કરાયા છે અને પશુપાલકોને ઢોર ચરાવવા તેમજ નજીકની નદીઓ તરફ અવર જવર નહીં કરવા સૂચન કરાયું હતું. માંડવી તાલુકામાં ખેડૂતો પશુપાલકો માટે જીવાદોરી સમાન આ આંબલી ડેમ ગણાય છે. હાલ ડેમ 80% જેટલું ભરાઈ જતાં ખેડૂતો પણ ખુશ થઈ ગયા છે. હાલ આંબલી ડેમમાં હાલ 6 ગટ 1 મીટર ખોલી દેવાયા છે અને 10,000થી વધુ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ધર્મેશ પટેલ, ZS TV, માંડવી. મારું નામ પ્રશાંત ભાટી છે, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર આંબલી ડેમ. ગઈકાલે 7 વાગે, સાંજે 7 વાગે આંબલી ડેમ 70% ભરેલો હતો વોર્નિંગ સ્ટેજ પર, અને રાત્રે ઉમરપાડામાં વધારે ભારે વરસાદથી સવારે 7 વાગ્યાથી આંબલી ડેમના 3 ગેટ 1700 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ત્યારબાદ આંબલી ડેમમાં બીજો વધારે ઇન્ફ્લો ચાલુ થતાં 20,000 ક્યુસેક જેટલો ઇન્ફ્લો ચાલુ થયો, જેના કારણે આંબલી ડેમના 6 ગેટ 1-1 મીટર સુધી ઓપન કરીને 10,187 ક્યુસેક જેટલું પાણી હાલમાં છોડવામાં આવી રહ્યું છે. હાલમાં ડેમની સપાટી 115 મીટર છે, જે આજનું ગોલ લેવલ છે, અને ડેમનું લેવલ અત્યારે 2 કલાકથી સ્ટેડી કન્ડિશનમાં છે, એટલે ઇન્ફ્લો વધારે અત્યારે હાલમાં થયો નથી. જેટલો ઇન્ફ્લો છે 10,000 એટલો